દહેગામ ગલુદણ પાટિયા પાસે ગેસની પાઇપલાઇન તૂટતા મુખ્ય માર્ગ પર આગના ગોટે ગોટા નીકળતા વાહન ચાલકોમાં ફફડાટ. ગાંધીનગર જિલ્લાના દહેગામથી નરોડા મુખ્ય માર્ગ ઉપર ગલુદણ પાટિયા પાસે ચીડકોના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી સાબરમતી ગેસ પાઇપલાઇન અચાનક ગલુદણ પાટિયા પાસે તૂટી જતા મુખ્ય માર્ગ ઉપર અચાનક આગ ભભૂકી ઉઠતા આવતા જતા વાહન ચાલકો ગભરાઈ જવા પામ્યા હતા અને મુખ્ય માર્ગ ઉપર વાહનોની લાઈનો જોવા મળી હતી અને આ ગેસ લીક થતા મોટા આગના ગોટા ગોટા નીકળતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સમયસર સાબરમતી ગેસ દ્વારા સમયસર કામગીરી હાથ ધરાતા મોટી જાનહાની ટળી હતી. નરોડા હાઈવે ઉપર વડોદરા પાટિયા પાસે સાબરમતી ગેસ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે સવારે 9:30ની આસપાસ જેટકોના કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન તૂટી ગઈ હતી, જેના કારણે આ બનાવ બન્યો હતો. જેટકોના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકો ગેસ વિના રચડી પડ્યા હતા અને દેગામ અને ગલુદણ ગામોના અસંખ્ય ગેસકારકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને જમવાના સમયે પીએનજી ગેસ ધારકોની મહિલાઓ રસોડામાં જતા તેમના રસોડા પણ ગેસ વિના કઈ રીતના જમવાનું બનાવે તે મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો હતો. તેથી મહિલાઓમાં પણ આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો અને સમયસર ગેસ લીકેજ બંધ કરી દેતા મોટી જાનહાનિ થવા પામી ન હતી. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.